ગામના સીમાડેથી આમ પરબારો ન જવાય ભરા માણા આમ તો કઈ જવાતું હશે અરે વાસુર ભાઈ જાજે દઈ આવીશું ને ઝટ ઘેર ઘરનું મોડું જોવા ભાળીશ બપોરના રોટલા ખાઈને જાઓ એટલી વારમાં ઘર કઈ છેટું નહીં જતું રહે અને અહીંથી હાકલ મમે ગામથી હોકારો હમણાં એટલે નજીક તો આપણે ગામ છે ભાઈબંધ મારા આ વાત તો વિદેશમાં વેરણ ચાકરી કરતા કોઈ ચાકરને પૂછો કે ઘરનો વિજો કેટલો વસમો હોય બસ એક આજની રાત આવતીકાલ સવારનું શિરામણ રતનપુર વાસુરભાઈને ઘેરે બસ ભલે જેવી તમારી મરજી પણ જરૂર આવજો જરૂર જરૂર લો રામ રામ જય રામ ભાગ્યમાં ચાકરી જ મારી હોય એને તો હેત પીત ને હડસેલા મારીને વાલા ને વેગળા કરવા જ રહ્યા આ મારો કંદોરો અંગરખું તારા કડલા અને નવી ઓઢણી માં ઉતારી નાખા જૂની ઓઢણી અને પહેરી લે આ નવી એ રામ રામ જસમત ભાઈ આવો તમે શેઠ આવો વાહ આ તો સકન પકવીને જ ઘરે થી આવ્યો તો મનમાં થાતું તું કે આજનો આટો ફોગટ નહીં જાયો લ્યો ઉગાડું છું આપણો કે મોઢો મોઢ વ્યાજ નો આંકડો કહી દઉં અતંતન શેઠ આ ચાર મહિને ચાકરીએથી આવ્યો છું એક આજનો દિવસ તો જાળવી લેવો તો ભલા માણસ ઇલા ભાઈ હું તો ઘણો જાળવી જાઉં પણ આ ચોપડો ઉતાવળ કરે છે આ મૂળગી રકમ ચૂકવો તો મારે આટા મટે અને વ્યાજ ચૂકવો તો વ્યાજની જ વાત કરો ને શેઠ આ ચાર મહિનાનું ચડતર વ્યાજ 1% લેખે શેઠ આંકડા તો તમારા ચોપડા બોલે એ જ હચા હોય ને લ્યો ગણી લો અને જમા કરો ખાતામાં વ્યવહારે તો ખૂંટલ ના ચોપડામાં રિદ્ધિ સિદ્ધિ ન રહે જસમતભાઈ ઠીક લ્યો પાછા ક્યારે જવાના છો અને કેદી પાછા આવવાના છો એટલે ટાણાસર પાછો હાજર થઈ જાઉં ઠીક લ્યો હું જાઉં રામ રામ જવાનો તો 8 દી પછી છું અને પાછા આવવાનું એ તો હરીને હાથ છે સોનલ ક્યાં છે રમપુર છે આડોશી પડોશી ને ત્યાં જરા ડેલી જઈને સાફ તો કરો ઓહો સોનલ અગર તમારો કોઈ ગળે નહીં ઉતરે કા આ દીકરીની જાતને જાજા લાડ ન લડાવાય નાની નહીં એક આટલી તો નાની છે એને લાડ ન લડાવું તો પછી કોને લાડ લડાવું ઈ મરનારી ની એંધાણી મને જીવનારી ને વસની પડી જશે કાલ સવારે સાસરે જશે ત્યારે લોકો મને મેણા મારશે કે નવી માએ તો દીકરીને કયામાં જ નથી રાખી બાપુ 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 હા બેટા હું આપણી શેરીમાં છોડ્યાના ગર્ભગાડાથી ત્યાં નાગજી આવીને કે મને પૂછ્યા વગર કેમ ગરબે રમવા આવી ના હો ભૂઈ મેં તો એટલું જ કીધું તું કે ઘરે આવ તા તો સોનાલે મને ધોલ મારી ઈ તો જાજા લાડકા ને એટલે ઊભી થા હવે નાની નથી કે ખોળે બેસીને ખવડાવે એટલી જા રે ઊભો રે કાલથી આ નાગજી ભાઈ ઢોર ચરાવવા મોકલાવ એટલે ઓછા લાડ કરે ઠીક યાદ દેવડાવ્યું કાલે તો મહેમાન આવવાના છે 5-7 જણની સીણામણની સગવડ કરજો એ વાત ક્યાં તમારા વાલા વાલેશ્વરી આવવાના છે મારો ફેરું બંધ જસમત ઓહો તો ડેલીએ દીવા પ્રગટાવો ને તોરણો બંધાવો ભાઈબંધ ગોતી ગોતી ને ગોત્યો જેને ખાવા ધાન ન મળે અરે ગાંડી નાણા તો આજ છે ને કાલ નથી માણસના ગુણને ગળે લગાડે હા તો કાલે આવે તારે ઘરે બધું જોજો આજ તો દેવરાજે કઈ મહેમાની કરવા આવ્યો છે કે શું મારા ભેરુબંધ આવો ભાઈ આવો આવો મારા દેવરાજ
राम राम। जा बेटा राम। भलो भलो वास्तु ने भलो भलो जसमत अने एक भी वादी भलाई तो बाप तमारा बहने भाई बंधु ने रंग छे जसमत भाई रंग छे वासुर भाई रंग छे आजना डायरा ने रंग छे बापला रंग। वाह भारत जी वाह, भाई बंधु तो मलक में घना जोया पण जसमत वास्तु नी दोस्ती थी तो आड़ो आंख। आमा तो वा वासुर नी मोटप छे के नातो निभावे जाय छे, बाकी तो क्या आ वासुर नी मार मेळ्यो अने क्या पड़ू पड़ू थतु मारू खखड़ी गयेलू खोरडू। जसमत खोरड़ा तो खखड़ी जाए पर तमारी खानदानी नो खजानो क्या कोई काढ़े खूटे एम हतो। अरे रंग छे वासुर भाई रंग छे। पाणा ना प्रसाद थाशे जाते दाड़े जादरा पण सारप कीर्तनी शोभा ते देवानंद डगशे नहीं। मोटा मोटा हारत पाणा राजमहल होय तो पण एना पाया एक दी ढगमगी जाय हो पण तारक किरत नी शोभा ना चित्रमन तो समय नी भीतु साथे ना अखंड आलेखन बाप। के मित्र एवा कीजिए जे ढाल सारी खा होय सुख में तो पीछे रहे पण दुख में आगे हो। मित्र मित्र मा फेर छे ताली मित्र अनेक जेने दीठे नैना ठरे ए लाखों मा एक। बापू मने देवराज घर घर रमता था ता पहला नागे आवे ने मारू घर विकले घर घर रमता था। हां मने देवराज लजामी ना छोड़नी जे चन्नई जासु हाँ पाड़ने क्या अपने घर घर रमता था। वासुर भाई एक वेण हैया थी रोड सुधी आयु छे। बोलो बोलो भारत जी तमारो वेण तलखला ने तोले नहीं तोलाय पण साचा मोती थी एना मोल मोगा थाशे। तमारा बेनी भाई मंदिर ना देवल माथे सोनल अने देवराज ना सरपंच नु शिखर चढ़ाऊ छे। वाह वाह एना थी वड़ी रूडू छु भाई घन तो हता ज एमा वेवाई नो नातो वधु रंग चढ़ाऊ छे। तो लाओ लाओ बा देवराज ने सोनल ना सतपण ना सुपर ना गोर ये मोह मीठा करिए। बादा वधामे चाई वधामे सीघर थी बात करो सोनल बानो सतपण देवराज साथे करियो ले लाओ कंकावटी डेले थी मारे बापू ए कहरावी छे। कंकावटी साथे कोरिया मा काजल गुटी ने लई जा। बाबा सोनल बानो सतपण थियो लो मोढू मीठू करो। आ गोर थी गरी मोढू ना थाय डेली लई जा अने सतपण करनारा ने कहजे के जा जा आरखे गोर खाय। सक्पण भले देवराज साथे थी पर सोनल ने चोरी ना चार फेरा तो उतारी साथे थे। सोनल नीमा सोनल नीमा केम तू सणज बैठ छे मारी पूरी वात तो सांभळ। वात वात मा वेण जीदी दीदी तने पूछवानी वेळा ज न रही। हूं तो नवी मा खर ने सगी मा हूं तू मने पूछ्या वगर सक्पण खाय खरु। ओहो पण हूं तने डेगिए थी उठी नहीं पूछवा हूं तो मारी आवरू छू। હવે તો તમારી આબરૂ રહી ગઈ ને મોટે ઉપાડે સપણ કર્યું છે પણ આ આંગળે ભિખારી જાન લઈને આવશે ત્યારે આબરૂ માથે પાણી ફરી વળશે પાણી। મને તો ઘણા કોડ હતા કે મોટે માનવે મારી સોનલને મોભાદાર ઘરના મોરખિયા સાથે પરણાવી પણ તમે તમે તેને ભૂખના ભડકામાં નાખી છે। અરે દીકરીને કરિયાવરમાં એટલું દઈશ કે કોઈની ઉછાળી નહીં રહે। હા ભાઈબંધના કુંવરને દીકરી દીધી છે ને હવે કરિયાવરમાં ગરબા લૂંટાવો એટલે હાથમાં રામ પાત્ર લઈ ને આપણે ભીખ માંગીએ।
અરે પણ કોણ સોનલ? બે ત્રણ દિવસથી સુંદરીના છેડે આટલી બધી શરમ બાંધીને આવે છે એનું કારણ? એ બોલ, હવે કોણ લજામણી નથો? હું કે તું? હવે તો આપણું સત્સંગ છે, સમજો? રમવાનું મન હોય તો શરમાઈને છેતા ઉભા રહેવું પડે, પણ કોઈ જોતું હોય તો શરમ આવે. આ તો આપણે બે એકલા જ છીએ, ચાલો નદીમાં નહીં. તારા બાપુ ભેળા ન જવાય દીકરા, એ કઈ થોડી મહેમાન ગતિ કરવા જાય છે, એ તો રાજની ચાકરી કરવા જાય છે. હું બાપુ ભેળો ચાકરી જાય? બેટા મોટો થાય ને એ દીજે. હા દીકરા, હું મોટો છું. જવા દે તારા બાપુને, મોડું થશે. આલે સાચવીને જાજો, અમારી કઈ ઉપાધિ કરતા નહીં. અરે સૌની ઉપાધિ તો ઉપરવાળો કરે છે દેવરાની માં. અને હવે ખર્ચા ઓછા કરજો. પાંચ દેવરાજ નું સપન થયું છે, કાલે લગ્ન કરવા પડશે. અરે તું જો તો ખરી, ધામ ધૂમ થી ઢોલ વગડાવે છે. ચાલ બેટા દેવા, ત્યારે હું જાઉં. જાઉં નથી બોલું. અરે દીકરા, બાર થી તે રિસાવાનું હોય, હવે જયારે હું આવીશ ને ત્યારે તારા માટે સુંદર રમકડા અને મજાના કપડા લેતો આવીશ. હા ચાલ જો. બાપ દીકરો બેઉ સરખા છે. ચાલ ત્યારે હું જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો. તમને રામ રખવાળો હોજો. જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ દ્વારિકા દી 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 જય રણછોડ દ્વારિકા દી. ધારો તો મેં તો દ્વારકા ની જાત્રા જઈ છે. દ્વારકા ની જાત્રા જતા હો કે દામાકુંડ ની, તેથી ઉતારો. અમારી માનતા અધૂરી રહેશે, ભગવાન ને તો બો રાખો. આગી ઘાસ ખબરદાર, સાવળિયાના સંગાની પેટી ને હાથ લગાડ્યો છે તો. બાબા જો બોલે છો તો પેટમાં તલવાર ઉતારી જઈશ. જય રણછોડ જય રણ ખબરદાર. ધીંગાણે મરાણો છે, એ તો વીરગતિ પામ્યો. છોકરા સામે તો જુઓ બેટા, હું હજી જીવતો બેઠો છું બેટા,
हाँ भाई हमें तो माँ दीकरा ने तमारो ज आधार छे धीरज राखो बेन वक्त तो पड़वार मां वीती जशे छोकरा काले मोटा थई जशे પરણ્યા પેલા શણગાર સજીને કોને મળવા આલ્યા ગૌરાણી માં અમે નવા તો એ મારા માં છે નણન કે ભાભી નથી કે આવા મેણા મારો છે મેણા તો એને વસમાં લાગે કે જેને બાપની આબરૂ વાલી હોય હવે જો આવું વેન બોલે તો શું કરી દે એને મને ઘરમાંથી કઢાવી મૂકીશ અમ્મા ઓળ ઘર થાય એવો તો એક જ કાનુડો છે દેવરાજ પણ ઈ કાનુડો તો રતન પરની સોનલ હારે રાસ રમે છે એમાં તો આ પાવલેને પાછળ કા પડી એની રાસ લીલાના રંગમાં ભંગ ના કરી નાખું તો મારું નામ મેળલ નહીં એ દલડું કોઈને દઈ દે ને એટલે માથાકૂટ માટે મારગ મેલી દે મેણલ દેવાય ને હું દલડું દઈ ચૂક્યો છું એ તું જાણે છે દેવરાજ અમે માણસ પાછળ મરી જઈએ અને માણસને મનમાં પણ નહીં એ વેદિક સુકા વાસના કટકા પાછળ શું ગાંડો થયો છે આલે સોને મઢી તારા સમ મેણલ સાનમાં સમજે એ જ માણસ તને કેટલી વખત કીધું કે દેવરાજ નોખી માટીનો માનવી છે એ તારી મૂઠમાં નો સમાય મેણલ વગર બોલાવી વાહે ફરું છું એટલા માટે તને અભિમાન આવ્યું છે કા સોનલ અને મને બંનેને તારી નજરોના તાજવામાં તોલી જો કોણ વધે હું કે ઈ હું એ મારા બાપની એકની એક લાડકી દીકરી છું સૌ સાથીનો ગ્રાસ છે આંગળે હાથણીઓ જેવી ભેંસું તલ્લા દે છે દેવરાજ એકવાર મારા હાથમાં હાથ મૂકીને હાથો પાર આ મેણલ અને કર્યાવર બે તારે આંગણે મેણલ પરાણે પ્રીતુ ન થાય ભૈયાને હાટ આવા ધન દોલતના સાટા કે સોદા ન કરાય તારા બાપના ગ્રાસના જોરે કોઈના મન ન જીતાય જા મેણલ જા તારા ગ્રાસની પાછળ ગાંડો થાય ઈ આ દેવરાજ નહીં તો थन गन नाचे मन मारू झालू नरे जोबन थन गन नाचे मन मारू झालू नरे जोबन खेत तनी वादलियो थी वली घेरायू रे गगन पूछू माणी घर मोर लोने तूर धड़कती ढेल आ प्रेम पंथ छे पावक ज्वाला नदी डराए से अंतरियु मारू आवा दलडी जो बन
भरसी अकड़ा तू अंतरियु मारू आवा दलड़ी दो भरसी देवराज घर में नहीं के देवराज तो गाम गयो छे आज आवो जोइए रतन पर थी वासुर भाई ये कहवरायु छे के सोनल ना लगन वधावा आवो एक हजार रुपया रोकड़ा ने सवा शेर नहीं छोड़ कहवरायु छे के वायदो न बीते ठीक लियो जय भोलेनाथ दीकरा ते वात वात में हाथों पाड़ी पण एटला आपड़ा खोड़ा माथे तो नळियाई नथी પણ પૂરી વાત તો કર ગોર મહારાજે એ લોકોને કીધું કે વાત્સુર ભાઈએ કેવડાવ્યું છે કે તેરસ ના દિવસે સામૂર્તાનું સવાસેર સોનું અને રૂપિયા રોકડા હજાર લઈને હાજર થજો અને જો નહીં આવો તો નાતની રીત પ્રમાણે અમારી દીકરીનું સકપણ સોપ કરીશું પછી શું આટલું સાંભળતા દેવરાજ અને એની માના મોઢા થઈ ગયા દિવેલ પીધેલા જેવા અરે ભોઈ ઘરમાં સવાસેર દાણા નથી તો સોનું ક્યાંથી કાઢશે સોનલ મારી અને દેવરાજ લે સંભારતા વેતા જ હામો દેખાણો કહેતી હોય તો કરી નાખું પૂરો ના ના દેવરાજે મારા દલડામાં માળો બાંધ્યો છે એને જોઉં છું ત્યાં એના જાકારા ને છુકારા બધું જ ભૂલી જવાય છે હું એને મનાવી લઈશ નાથ માને તો મનાવીજો હું એ જોઉં છું મારે માં ઊભી છું અરે નાગજી તું દેખાતું નથી અરે મરી સમજું આના ગળામાં તો જમનો બે એમનો ગાડીઓ તો મારા ગળામાં તો બે ગાડીઓ નાખો મને વાંચી પણ તને ભારી પડશે અરે ભારી પડશે તો ભાર આમ ઉપાડી લે તો મારા બાપુ ને માર એટલે જેટલી વેડ આવે પાપ 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 મારી અરે તું લગ્ન કરવાની છે તારો બાપ તને આવો બાપ ભટકાયડો કોને બાપ ની ચટું વાકરી લાગે છે મને મારી એક ની એક થોડી ને ભડકાવી દો છે આ મારી થોડી કઈ કાચા કરની નથી સમજો ને હું તો બેબી નો સમજી જાવ તો સારું છે કે થોડી ધુવાન થઈ ગઈ છે હા પણ ધુવાન થતો મારા ઘરે છે ને મારા રોટલા ખાય છે ને એટલે તમારા રોટલા ત્યાં સુધી ખવડાવતો હવે તો એને કોઈક બીજા ના રોટલા ખાવા દો હા તો કબૂલ છે હું કહું છું કે તારે ઢોલ ને ચાર શરણાયું ને જેને ત્રેવડ હોય ને એ ભરત નો દીકરો ખુશી ની આરે આવે પડે હા તો એ તો હું જ આવીશ તમ તમારે તમારા માં ત્રેવડ નો વાત હતો સમજાને આ મન નો બોલ છે હા તો મરદના દીકરા એક નહીં બે છોકરા નેલી ને આવજે આજે અમારી દીકરીનું સત્પણ ખોપ કરીશું પછી શું આટલું સાંભળતા દેવરાજ માના મડા થઈ જીવેલ પીધેલા જેવા અરે કોઈ ઘરમાં સવાસેર દાણા નથી તો સોનું ક્યાંથી કાઢશે હવે આંગણી વાળો નાનથી પરડો આવશે આ નાન આ માં મહિલો આવ્યો દેવરાજ ની ત્યાં લગ્ન નું કહેણે આવ્યું લગ્ન ના કહેણ નું કાવતરું તો આ બંદા એ ઉભું કર્યું અને આ તેરસ નો વાયદો વિકસે એટલે સોનલ મારી અને દેવરાજ લે સંભારતા વેત જ હામો દેખાણો કહેતી હોય તો કરી નાખું કો ના ના દેવરાજ મારા દલડા માં માલો એને જોઉં છું ત્યાં એના જાકારા ને સુકારા બધું જ ખુલી જાય હું મનાવી લઈશ નાથ માને તો મનાવી જો હું એ જોઉં છું મારગ માં ઉભી એટલે માણસ તો જતા નથી મારગ મૂકી દે મેણાલ મારગ મૂકી દેવો હોત તો આટલા વર્ષ તમારી વાત ન જોત એક જ્ઞાન માં બે પરવાર નો સમાય સમજી સમજણ તો તને નથી દેવરાજ જાકારો મળશે
હું એજ કહું છું મિનલ, વિચાર કરીને પાછી વળી જા. આમાં તો કાંટા સિવાય કશું એ તારે હાથ નહીં આવે. હજી એ બાજી મારા હાથમાં છે દેવરાજ. પર્વત કાકા, દૂધમાં ધોઈને તમારા નાણા પાછા દઈ દો. લગ્ન વધાવવાનું મુહૂર્ત ગીત છે તો મારે જીવવા જેવું નહીં રહ્યો હો. ભાઈ બધી વાત સાચી, બે પાંચ પેઢીઓ હું તારો કાકો છું એ કબૂલ. તમે પરણાવવા નાણા દઉં તો મારા દીકરાને જ ન પરણાવું. અને જો તું પોતાનો છો એટલે થતું, એ કન્યા રૂપાળી હશે તો બીજી કાળી મુકને આ સગપણ માં શીખારો. પોતાના છો એટલે જ આટલી સલાહ સાંભળી લઉં. તોરણ જમતા હો તો હોય જાણે સગાવાની જેની વાત આહલા કરે. આપણી પાસે તો હાલભર ની વીટી છે, લઈ લો તમારો ભર અને કાંકરે કાંકરે પાર બંધ. તારે હારે એટલું હોનું માગ્યું છે કે આપણા આખા ગામના ઘરેણા ભેગા કરી તો હવાતેર હોનું ન થાય. અરે હારે કરી છે ને કઈ તારી મત. ઘરમાં ચોરી કરીને નથી લાવી, આ તો માં મરનાર માને આને ભંગાવીને નવા કરાવ છે ને વાયદા પ્રમાણે લગ્ન રખાવાય છે. તારા બાપે મારી કસોટી આદરી છે તો પૂરી કરી લે. ના, મારા બાપુ આમાં કઈ ચાલતા નથી. આપનું સપન તોડવાનું મારી નવી માં ને નાસીને કાવતરી છે. તો મરદની મૂછ નું પાણી માપવાનું આ ટાણું આપ્યું. આ ઘરેણા લઈને વિવાના ઢોલ વગડાવું તો રંગ નજામે છો ને. મારામાં વિશ્વાસ રાખજો, વાયદો વિદ્યા પહેલા જરૂર. તારે આજે એક જ બી બાકી, સવારમાં તો આપણું સપન છોકશે. લઈ લો હાથ કરો માં, નહીં તો બાજી ખાતું જશે. તારા ઘરના ઘરેણાથી બાજી જીતું તો એમાં મારી જીત ન ગણાય છો ને. હજી એક રાત આડી છે. હા, ને સવાર નું સૂરજ ઉઠતા તો તારી સોનલ ના હાથમાં ઝેર નો કટોરો ને હોતે તારું નામ હશે. એ ઝેર ના ઘૂંટડા તો ગુરવી દે, પણ મરતા મરતા તારો વિજોગ મને વસે રાખશે તું. વાયદો નહીં વીતે સોનલ. સવારે સમૂરતાના ઘરેણા અને રૂપિયા હજાર રોકડા નો તારી ડેલીએ ઘા કરી. આ દેવરાજ નું વચન Thank you.
वाजवान रंग से तारी जुवानी ने रंग से तारी मर्दानगी तारा हाथ ने वखाणू के तारा हथियार ने क्या रेव नाम क्या जेव रेव सोरठ मा ने जाऊ छु बादशाह नी चाकरी है तारू नाम देवराज जसमत जे राज्य ने तू चाकरी जाय छे ए ज राज्य ने हूं उमराव छु तारी चाकरी आज थी शुरू थाय छे नंबर क्या हता त्राव सांभळी रे घोड़ो फड़क्यो અને લગામ મારા હાથમાં ડરે એમ કેમ નથી કહેતા કે મોતની બીકે મને મોતના મોમાં ધકેલીને તમે ભાગી ગયા તમને ચાકરીમાંથી ઉતારી મૂકું તો તમારા બીવી બચ્ચાનો રોટલો થઈ પડે આજથી મારા અંગરક્ષક તરીકે હું આ દેવરાજને રાખું છું કે જેણે મારો જાન બચાવ્યો છે બાદશાહ સલામત જિંદગીને મોત તો કુદરતને આધીન છે પણ અજવાન જો મદદ ના આવ્યો હોત તો ચિત્તના એક જ પંજાએ મને ખત્મ કરી નાખ્યો હોત આફરીન જવાન તારું નામ देवराज जसमा हूं तारी बहादुरी नी कदर करू छु आज थी तू मारा महल नो रक्षक देवराज ना घर नु पानी भरवा आया था पण बेड़ू केम खाली छे कुआ मा पानी खुट्या के पछी देवराज ना हेत नी प्रेमी करवानी कोई काले वे सुकाय प्रीत हो तो आम एकली मिली ने न जात एना करता तो तू नाग ने पानी हो तो मिणे जरा शर्मा मिणे नाग तो मारो भाई बा एहू एम क्यारे नहीं बोलती પાણી ઊંડા ઉતરી ગયા છે માં નારી ને લીજો ભાઈ સર્વની રજૂ પ્રગટે પાણીમાં તમારા દીકરાની મોડું દીકરા ધરપત રાખો કાલે વયા જશે દુઃખના અને વિજોગના દાદા નૂરની અમ્મા નૂરની અમ્મા જી આપણે ત્યાં મહેમાન આવ્યા છે એમને પડદો ન હોય આ એ જ જુવાન છે કે જેને પ્રતાપે હું શિકારેથી જીવતો પાછો આવ્યો છું મેં તો ચિત્તાએ મારો શિકાર કર્યો હતો જીવતો રે બેટા અલ્લાહ તને આબાદ રાખે નૂર દેવરાજ તો તારો ભાઈ છે ભાઈ થી પડદો ના હોય મારો ભાઈ ભાભી ક્યાં છે તારી શાદી થશે ને ત્યારે જરૂર આવશે અબ્બાજાન નૂર દેવરાજ ના ઉતારા ની સફળ કરો જી અબ્બાજાન દેવરાજ થોડા સમય બાદ નૂર ની શાદી છે મારા અબ્બાજાન મારી શાદી ની બીજે તૈયારી કરી રહ્યા છે પણ તારા સિવાય હું નહીં જીવી શકું નૂર તું એના ભૂલ કે હું એક ગરીબ ઇન્સાન છું અને તું એક ઉમરાવની બેટી છે કોઈ ગરીબ નથી કે કોઈ અમીર નથી પ્યાર એટલે પ્યાર અને હું તને પ્યાર કરું છું અરે પણ આ શું આદતું છે મૂકી દે મગદાર મૂકી મગદાર દેવી મારા બાપે લખ્યું છે
કે બેટા ઉઠતા હે ભગવા પહેરજે અને ભગવા પહેર્યા પછી માયડીને આડાઈ નહીં. જો આમ જ કરવું હતું તો મારો અવતાર શું ના માળ્યો? કેમ તું તારા બાપની આજ્ઞા પાડે છે? મરેલા બાપની આટલી જ આજ્ઞા પાડવી હતી તમારી હારે લગન હું કામ કર્યા? અને જો હવે નહીં માનો ને તો મારે પિયર ખાલી દીધા. તે બીકોને બતાડો તમ તમારે સુખેથી સીધાવો જવાની આપણી ના નથી. આ હમણાં નું મગદ લેતા જાઓ. હવે એક જ મગદ થી બજરંગ ની ભક્તિ કરવી પડશે અને બૈરું અડી ગયું છે બાપા. એટલે આ શું માર્યું છે? ઓલી તો ગઈ, એક તો કર્યાવાળી ન લાવેલું ફરતી હંદુય લઈ ગઈ. કે તું ફિકર કરી મને, હું કઈ તારો દીધા વગર નહીં મારું. અને તને ખાતરી ન થતી હોય તો લે, આ તારા લેણા પેટે આ મગદર તારી પાસે ગીરવી મૂકું છું. એક બાયડી અભડાવી ગઈ, બીજું તું લઈ જા, મારે પહેરવું આમે ક્યાં. મગદર એટલે વેશ તે પહેર્યો ને ભાવો મને બનાવ્યો. એક રાખ માં ભાવો તું નહીં થાય, ભાવો હું નહીં થાવ. ભાવો થાકે એનો બાપ. નજરું નીવડા ઝાંખા પડે પહેલા જરૂર આવજો, જરૂર આવજો. આ બે પાંચ દિવસ થી આવ્યો છે પણ ઉમરા સુધી બધાને જ રાજ્યમાં રાજી રાજી કરી નાખ્યા છે. કહું છું કે તમારા જીવાના વર્તા પાણી કરી નાખ્યા. ભાઈ એ શૂરવીરનો દીકરો ભલે રે બે ચાર દી મોજ કરી લે, પણ જે દી મારે ઝપાટે ચડ્યો તે દી એના મૂછનું પાણી ઉતારી નાખી, સમજો? હુજુર શાદીની બધી તૈયારી થઈ ગઈ છે. બેટા સગા ભાઈની જેમ તે નૂરની શાદીની જહેમત ઉઠાવી છે. આ તો મારી ફરજ છે. મારે મન નૂર સગી બહેન કરતા વિશેષ છે. અને પ્યાર ની રાહ પર ઝૂલતો જશે. એ વખતે છાને ખૂણે છુપાઈને પણ તું તારા રબાબ સુર છે. જનાજામાં સુતી સુતી હું એ સુર સાંભળીને તડપી ઉઠીશ. રડવાની વાત પર તો હવે મને હસવું આવે છે. જો મારા એક હાથમાં છે ઝેરનો આ જામ અને બીજો હાથ તારા હાથમાં સોંપું છું, કાં તો મને ઝેરનો આ કટોરો પીવડાવી દે અને કાં તો મારો હાથ જાળીને દુનિયાના ચોકમાં જઈને ડંકો વગાડ કે નૂર મારી છે અને મારી દુલ્હન છે. નૂર બસ ડરી ગયો મહેબૂબ? મોત થી ડરે મહેબૂબ નહીં,
तू कहे तो हमणा जा झेर नो जाम एकलो पी जाऊं। ना महबूब। नूर, मारा जेवा फनकार ना प्यार मा पागल न बन। कलाकार प्यार ना आखरी पगतिए सलाह आपवा बैठो। एटला माटे के तू एक उमरावनी बेटी छे, जेने व्यवहार नी रीत रसम अने पोतानी इज्जत सगी दीकरी करता वधारे प्यारा होय छे। जगतना व्यवहार नी आधी आपणा प्यार ने खंडेर करी नाखशे। जा नूर, जेनी साथे तारो बाप तने परणावा मांगे छे तेनी साथे शादी करी सुखी था। शादी जो करवी होत तो झेर नो अजाम गोड़ी ने तारी वात न जोत। प्रेम नी तलवार ऊपर आपने एवा कदम माड्या छे के आम पण न जवाय ने आम पण न जवाय। महबूब, आनो अंजाम तो एक छे, उठाओ आ झेर नो कटोरो ने पीवड़ावी दे मने प्यार थी, पछी छे रबाब ना सूर। मोहब्बत नो तार तूट्या पछी नूर सास बेसुराज वागे। नूर, कटोरो एक छे, आओ आपने बन्ने साथे अमृत ना घूट भरिए। गुनेगार हूँ छू। प्रेमियों ने गर्दन पर तलवार मारनार तो चल्लार हो, धन्य छे तमे। आओ तमारा लगन हूँ करावी आपू। अब्बा जान जानते तो परिणाम जानो छो। हूँ प्रेम ने पिछाणु छू, परिणाम ने नहीं। बेटा नूर, नूर सुभाष, आटली बधी गभराई केम लागे छे? बधी गोती वाली पण नूर नो क्या पतो ज नथी। क्या गई हशे મારી નૂર ક્યાં ગઈ? નૂર આમાં દેવરાજ જો કઈ કાવતરું છે પંચાણજી, એ બને જ નહીં। દેવરાજ એક ઉમદા દિલનો આદમી છે। મારી સાથે ચાલો એટલે ઉમદા દિલના આદમીની ખાતરી થઈ જાય। ચાલો સદા પ્યારને વફાદાર રહે। દેવરાજ, તમારે મસ્તક ઉતારવું હોય તો પહેલા મારું મસ્તક ઉતારી લો। તને ગરદન મારું હોય પહેલા એક વાત મને જવાબ આપ। મેં તારો એતબાર કર્યો ને તે મારી ઇજ્જત પર ઘા કર્યો? તમારી ઇજ્જત ને દાગ લાગે એવું કામ દેવરાજ કોઈ દી ન કરે। તે કરેલી મારી ઇજ્જત ની બરબાદી આ મારી નજર ની સામે જ ઉભી છે। આ ઇજ્જત ની બરબાદી નહીં, પ્રેમ ની આબાદી છે। બે ફૂલ જેવા કોમળ હૈયા રીત રસમ ની કટાર થી બિંધાઈ જાય એનું જ નામ શું ઇજ્જત? દીકરી ની મમતા ને ગળે ફાંસી દઈને બાપ શાદી ની શરણાઈ વગડાવે એનું જ નામ શું ઇજ્જત? અરે આ સારસ જોડલી ના જનાજેને શણગારીને તમે આંસુ ભરી આંખે જોઈ રહે એનું જ નામ શું ઇજ્જત? દેવરાજ, આનું નામ જ જો અપરાધ હોય તો ઉઠાવો તલવાર। દેવરાજ, નૂર, મહેબૂબ, અપ્પાજાન ના આશીર્વાદ માં પરવરદિગાર પ્યાર ની જીત થઈ।
કોઈ વાદળીને કિયો કે વરસતી બંધ થાય, કોઈ મોરલાને મનાવો કે આ એક વર્ષા ઋતુ તો મૂંગો રે, વીજળીને કોઈ વિનંતી કરો કે તારા ઝપકારે મારો જીવડો તાજે છે. તોબા, આલંબના, વીજો આટલો વસમો હશે? પ્યાર જો સાચો હોય તો. પ્યાર એટલે સચ્ચાઈ મારા સરકાર. તકદીર વાળી છે આ જુવાનની પરણેતર કે જેના પ્યારમાં એ તડપી રહ્યો છે. જુવાનના દિલની તડપણ તો જોઈ લીધી બેગમ સાહેબા, પણ આટલો જ પ્યાર એની બીવીના જુવાન પર હશે એની કેમ ખબર પડે? ફરી ફરવે પ્યારના તીરની તો બેઉ તરફ તેજ ધારધાર હોય છે. બંને હૈયા વિંધાય તો જ એમાંથી તડકતા આ ભરતા યાદના વિજોગી સૂર સંભાય. એથી આગળ વધીને કહું તો આ જુવાન કરતા જાજી આગ બચી હશે ની દુલ્હન ના હૈયે. કારણ કે ઓરે છે મોમની પુતળીની જેમ વિયોગમાં ઓગળતી હશે. બેગમ સાહેબા, ઓરત હંમેશા ઓરતનો જ પક્ષપાત કરે છે. યકીન ન હોય તો ખાતરી કરો. તો કરીએ ઓરતના પ્યારની કસોટી. પણ એમાં જીત મારી હશે. ઓરતના પ્યારની સચ્ચાઈ સામે હારી જઈશ તો એ તમારી જીત કરતા મારી હાર મારે મન મોટી હશે. सजना ऐसी प्रीत कर सोचे पीर फकीर, उस तन में कांटो लगे इस तन में हो पीर. लंब वैणी लच्चा गणी पहुंचे पातरिया, सरजन हारे सरजियल एवी कोकच कामनिया. नैन पदारथ नैन रस नैने नैन मिलन, पहली पहली प्रीतड़ी नहीं राग नहीं रागणी, नहीं गाणू नहीं गीत, सुर शब्द थी पर जे हेनू नामज प्रीत. धन्य कविराज धन्य, तमारी वाणी ज प्यार ने फोरस चढ़ावे छे, विजोग ने वाल करता शिखवे छे. देवराज गरीब परवर, प्यार आटलो पाक होई शके खरो? પ્યારની તમને પીછાણ છે? હા નામવર, પ્યારનું બીજું નામ જ ઈશ્વર અલ્લાહ. આફરીન,
કવિએ કાવ્યમાં બિરદાવી એવી કોઈ પ્રિયતમા પવિત્ર હોય ખરી? બાદશાહ સલામત, આ દેશમાં ગંગાના નીરનો પવિત્ર પ્રવાહ વહે છે. એના ઉજળા જળને નજરે જોનારના એ પાપ હરી લે એટલા પાવનકારી છે. આ ધરતીએ સીતા અને સાવિત્રીને જન્મ આપ્યો છે. આલંપના સ્ત્રીના સતના આધારે તો આ આભ અને ધરતીનો આ માંડવો અચળ ઉભો છે. એવી કોઈ સ્ત્રી ધ્યાનમાં છે? ગરીબના ઝૂંપડાથી માંડી રાજમહેલ સુધી જોઈ વળો, નારીના સતના દીવડા બધે એક સરખા જ ઝળાળે છે. શંખણી તો કરોડોમાં કોક જ હોય. તમારી ઘરવાળીની ગણતરી શેમાં કરો છો દેવરાજ? પંચાણજી! મોડું સંભાળીને બોલો પંચાણજી. અન્નદાતા, આમાં મેં કોઈનું અપમાન નથી કર્યું. દેવરાજની ઘરવાળી જો સાચે સતી અને પતિવ્રતા હોય તો હા પાડે, નહીં તો અટલ વિશ્વાસ છે મને મારી સ્ત્રી ઉપર. ધ્રુવ ચડે, મેરુ ડગે, સૂરજ આસમ ન ઉગે તો એના ચરિત્રને ડાઘ ન લાગે. અરે જમાઈ જમાઈ, તમે આ માંડ્યું છો? હું બોલો, આ રૂખડ ભગત ને બંધ કરો, બંધ કરો. તમે આ માંડ્યું છો, હું જમાઈ પણ તમે કહું છું. નાના, મારી એક ની એક છોડીને જો આ રીતે દુખી કરવી હતી તો પાણી ને લાવે હું કરવા? જરા શરમાવ શરમાવ. અરે વિચાર તો કરો ભલે મને. વિચાર તો એને કરવાનો હોય બચ્ચા, કે જેને બાપ ની આજ્ઞા પ્રત્યે માન ન હોય. જુઓ આ મારા બાપ નો દસ્તાવેજ, એમાં ચોખ્ખું લખ્યું છે કે દીકરા લગ્ન પછી 6 મહિને જીવતા સમાધિ લે છે અને 6 મહિનાનો આજે છેલ્લો દિવસ છે. જીવતા સમાધિ? હા, આજુઓ સમાધિ ગળાઈને તૈયાર પણ થઈ ગઈ છે. હવે તો એમાં ઉતરું એટલી જ વાર. હા જમાઈ જમાઈ જમાઈ, પણ આનો કઈ ઉપાય છે? એક ઉપાય છે બચ્ચા, પણ તારાથી થઈ નહીં શકે. ના થાય હું કરવા, ના થાય હું કરવા. મારી એક ની એક છોડી સુખી થતી હોય તો બાપા તમે કયો એમ કરવા તૈયાર છું? હું તો મારી તને આજ્ઞા છે બચ્ચા, કે પ્રથમ મને પગે લાગ અને પછી સોગંદ ખા, કે જે બોલીશ તે પાડીશ. ભલે ભલે ભલે, હું સોગંદ ખાઈને કહું છું, હું સોગંદ ખાઈને કહું છું, પગે લાગીને કહું છું કે મારી છોડી જો સુખી થતી હોય તો હું બોલ્યા પ્રમાણે પાડીશ. આવું તો બોલો રૂખડ ભગત નો, બોલો રૂખડ ભગત નો. હવે પ્રથમ રૂપિયા 1001 આ સમાધિ નો ખાડો ગાળનાર ને આપો. 1001? અરે એને આ ખાડો ગાળતા ગાળતા 2002 જીવડા મારી નાખે છે. અરે પણ બાપા, 1001? વધુ વિચાર કરશો તો દિવસ આત્મી જશે અને હું સમાધિ લઈ લઈશ. બાપુ, તમારે પૈસાને ગળે બાંધીને શું કરવા છે? જટ હા કહી દો ને. ભલે ભાઈ ભલે, લ્યો બાપા લ્યો. આ કહું છું 1001 લ્યો. બોલ ખા ભગત તો. હવે તમારા ઘરની જેટલી માલ મિલકત છે તે બધી જ તમારી દીકરીના નામે કરી નાખો. પણ શું તમારે બીજા બાલ બચ્ચા છે? નથી. તમે તમારી દીકરીને સૌભાગ્યવંતી જોવા માંગો છો? તો પછી તમારી ના બાપા ના ના. તો મારા બાપના દસ્તાવેજમાં એક વાત એવી લખી છે કે તમે કયા પ્રમાણે કરશો નહીં અને બોલેલું પાડશો નહીં તો મારે બદલે તમને જીવતા સમાધિ લેવડાવવી. બોલો છે કબૂલ? કબૂલ. હા કબૂલ. હું આ બધાની સાક્ષીએ કહું છું કે હું બોલેલું પાલી જાઉં. બસ તો હવે હું સંસાર પ્રવેશ કરીશ. પકડો. બોલો રૂખડ ભગત નો, બોલો રૂખડ ભગત નો, બોલો રૂખડ ભગત નો. મારા દીકરે કરી છે ને, પણ મારે માથે કઈ. અરે લૂંટવા ગયો હું એને, અને લૂંટાઈ ગયો હું. અરે બરાબર હાચો નથી, આવેશ તો ખોટો છે. આ તો તમે પામવા હતું પહેર્યો હતો. અને ગાંડી, એક વાર રાજા ભર્થરીએ આ વેશ પહેરીને પોતાની પત્ની પિંગલા ને તજી દીધી હતી અને મેં આ વેશ પહેરીને મારી પત્ની પામી લીધી છે. અને જો ગાંડી એક વાત કહી દઉં, આજથી બાપની આજ્ઞા માનવાનું બંધ કરીને પતિની આજ્ઞા માનતી જા. જે પતિની આજ્ઞા માને છે તે પત્ની હંમેશા સુખી થાય છે. એટલે હવે આવતી રહે અને ગા.
પીળું પરણાની રાતળી પેલી કે આજનો કોકને ઉજાગરો. હે જુવાન. હા ભા. આ ગામનું નામ માણેકપર ને? હા હા માણેકપર. કોને ત્યાં જવું છે? જેને ત્યાં જવું છે એ માણા ઘરમાં નથી. અરે પણ ના જસમટ રાજુવાન, નામ સાંભળતા મોઢું કા બગાડ્યું? દેવરાજ જોડે કોઈ જૂની દુશ્મનાવટ તો નથી ને? હા ભા કઈક એવું જ. તો આપણો મેળ મરી જાય જુવાન. મેળ? અરે પણ કઈક વાત કરો તો મેળ પડે ને. આમ બગડામાં વાત ના થાય, કોઈ ઠેકાણે લઈ આલો. વાત તમારા ને મારા લાભ ની. પણ ભા ક્યાંક દગો તો નહીં રમો ને મારે માથે? હા દગો જ રમવો છે. હે? પણ આપણો દુશ્મન દેવરાજ બાદ. તો હાલો મારી ભેળા. હાલો ભા હાલો હાલો. અરે આવ આવ મિનસ, તને સંભળતા જ તું આવી. પૂરા 100 વર્ષ ની આવરદા છે તારી. અરે અભાગ્યા, અહીં તો દીએ માન જાય છે, ત્યાં 100 વર્ષ જીવીને મારે શું કરવું? બોલ શું સંભળતો તો? એક કામ કરવા જેવું છે અને ઈએ તારા મનને ગમતું. પણ કહેતો ખરો. અરે સાંભળતા જ રાજીના રેડ થઈ જાય. શા ઓરિયો કાનમાં કહેવા જેવું છે? બોલ છે ને તારો ને મારો બેડો પાર થઈ જાય એવું કામ? કામ તો મારા ને તારા લાભ નું છે નાથજી, પણ છે લોઢાના ચણા ચાવવા જેવું. માન મોકો આવ્યો છે, મોલ બોલતી નહીં મિનલદે. એક વાર હા પાડ એટલે હિંમત માં આવી જાઉં. હાવ ત્યારે જા હા પાડી. વાહ નાગજી, આજ તે આપણા કામના શ્રી ગણેશ માંડ્યા એનું આ પહેલું મહેનતાણું. અને બીજું કામ પત્યા કેળે. તમારો ફેરો અફળ નહીં થાય ભા. મારું નામ નાગજી છે. શોભે છે ને કઈ, જાણે ફૂલડા માથે ભમરો બેઠો હોય. સાથો માથે લાખો શોભે છે ને કઈ, જાણે ફૂલડા માથે ભમરો બેઠો હોય. જમણી સાતળ માથે જેને લાલ લાખું હોય ને એને છાતી વચાળે છૂંદડું ત્રોફાવું જોઈએ એટલે કોઈની નજરિયું ના લાગે. આવી એંધાણી માથે જ દેવરાજનું દલડું લોભાણું ને. નાગજી હજુ મિનળ ના આવી. જો બાદશાહના દરબારમાં હું ખોટો પડીશ તો દેવરાજના બદલે મારું માથું વધરાઈ જશે. વાહ વાહ લો આ આવી મિનળ. જાણે દેવરાજ નું માથું હાથમાં હોય એમ હરખાતી આવે છે. આવી ગઈ ઝડપમાં. જેના પગની પરપુરુષ પાણી ના જોઈ શકે એવી સોનલ ના અંગની એક છૂપી એંધાણી લાવી છું. એંધાણી યાદ કરી લ્યો. એંધાણી તો કાર જે લખાઈ જશે. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગ નું લાખું. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગ નું લાખું. લાજ નો ઘૂંઘટ તો બહુ લાંબો તાણ્યો છે. આ હાથ તો ઘૂંઘટ ઉગાડવાને એટલા અધીરા છે કે મેં એને માંડ માંડ રોકી રાખ્યા છે. આપણે હવે એટલા અજાણ્યા નથી કે આ મલાજો અને લાજ તને મૂંઝવે. અજાણ્યા આપણે નથી, પણ હૈયાના કોર તો હજી કુંવારા છે. એના મિલનનો આજ પ્રથમ જ પગલું છે. વાહ વવરાણી, હૈયાના કોર હજી કુંવારા છે. Thank you.
दाजाने हाथ ने हायू बे दाजी गया छोगणी तने लोही चढ़ाव्या वगर तो म्यान केम कराए दे मारा दे मारो कोई अपराध बस डरी गई हूं तो पारखू करतो तो के शूरवीर नी घरवाली तरवार ना घाथी डरे छे के नहीं आवी मश्करी होय साचे ज हूं तो डरी गई ए आवा आप लखन कोने शिखव्या ते सोनल ते जा साव झूठा मारा थे आटला दी छेतार्या एमा आटलो बधु सीखी गया ए आव शिखवनारी एवी ती कोण हती हाशे कोई मारा थी वधु वाली वधु रूपाली तमने नहीं वधु नाम तो क्यों जेटला दी हूँ छेटो रियो एमा तुम्हें कहीं ओछू न थी शिखी गया आज मैं आ मोंगी मंगल घड़ी लोही छाटी अपशकुन का करो अरे वाह लोही ना छांट ना कंकु करता है वधु रूपाला लगे छे थोड़ा काम नहीं करना री जीव वालो हो तो साचू बोली जाजे तारा साथ पर नो लाल लाखों जवानों कोने नो दुर्लभ्य तू कौन है तो इस तारों मंदिर देव ने ते तारा हाथेश मारी ना क्यों छे जे घड़िये ते पराय पुरुष साथे पाप कर मार नथी सबरा तू मारा नाथ नथी सबरा तू सपना माय में पर पुरुष न पड़छायो नथी जोयो मंदिरे देव ना दर्शन जाती ते मूर्ति में तमारो हस्तु मो जोयो छे वाह स्त्री चरित्र वाह नारी ने आज सुधी कोई पुरुष पूरे पूरी पीछा नहीं सक्यो ना हाँ हूँ एज कहूँ जो देव कि आज सुधी कोई पुरुष नारी ने पूरे पूरी पीछा नहीं सक्यो ना थी मने ये अभिमान हतु के हूँ मारी परनेतर ने पूरे पूरी पिछाणू छो मारू ए अभिमान हो गुड़ी गयो भर्या दरबार मा मूछे ताल दईने मैं कीधु तू के मारी घरवाली सती छे पतिव्रता छे पण एक त्रण टकाना माणसे मारू अभिमान उतारी नाख्यो कोण हते जेणे मारा जीवतर मा आवा झूठा आरोप ने आप चापी बस एनु नामे तने याद नथी रियो तारी अने एनी ओळखाण ने हजु आठ दी नथी विद्या सोनल काळा नाग ना छे करता है वहम नु वीख वधु कातिल होय छे ने वीख एक वार जो पुरुष थी पिवाई जाए तो एना उतार नु कोई ओसड नथी कोई उगार नथी एनो उपाय तो एक ज छे उठावा तलवार दे उतारी नाखो मारू माथू तने मारू तो स्त्री हत्या नु पाप लागे एना करता तो तारा करेला एक काला करतूत नी आग मा आखो आखो सड़ गया कर ए देनी सजा छे बेटा देवराज अंधारी रात्रे क्या हाल हो बेटा राज नु एक अंधारियो काम आवी पड़ियो छे मां देव उगे त्यारे जाजे हां अंधारी रात अबे तो सो सूरज उगे आ अंधारो नहीं उले चाय मां मां तुम्हारा दिखरा ने जावा दो आज ही अंधारे आव्या था ठीक मां अबे हूं जाऊं का मिनल दे देवराज मळ्यो के नहीं देवराज आवे तो अरे आवे तो ने अर्धी राते पाछो आयो गयो अरे पर मने खबर तो करवी थी तू मने मळवा जात अबे ने मळवा नो आवता भव मारा मिनल ना आ तो शू बोली छे साचो कहू छु एनो तो मरवा नो वक्त आ गयो छे तारा ने मारा वैरनी आ बोलवाणी वैरनी आग पर ना मारे तो देवराज साथे काई वैर नो तू अरे बात तो कर एना माथे एवो ते कयो काळो केर कर्यो छे मीनाल देवराज ना माथे काळो केर तो ते वर्तायो छे सोनल ना अंग माथे ने अंधाणी तो तेज आपी थी अने ई ज अंधाणी आजे एना मौत नो कारण बनी राज नो मानस देवराज साथे माता नी होड़ बांधी ने आयो तो देवराज ने सोनल ना सतीपणा नो खूब अभिमान हतु पण आपणा बन्ने ना कावा जावावे एनो अभिमान उतारी नाख्यो देवराज हार्यो
बस हमें तो एना मौत ना वावड आवे एनी ज वाट जोई रियो छु ना तारू आओ नाम पाडनारी ना नाम मते लाखो फिटकार हो जो अरे अभाग्या मारा हाथे से वो काम करावियो देवराज ने प्रीत ने होना पामी एनो मने डंक हतो पण ए डंक हो देवराज ना मौत नो निमित्त री थवा दो राजमा जी ने हुआ का उतरू गाडो पाडीश मीना जे मारा दुश्मन ना जीव तो राखवा तने जीवते नहीं छोडू समझे महेश तो मारा पाप नु प्रायश्चित थशे नाग हवे मने कोई नहीं रोकी सके मीना जे मारा है ये कोर कपट नो कांटो फूटे हुए तो मारा लेखा ले जे गांडो तो नहीं थाई गया ना अरे हम जो तो हम जा वगर मोहिमा अबे कहीं खबर गया सोनल भाभी घर चोरी ना जता रहे थे अरे भेसना भाई भाई मारा हारे थी पियर जाए पीजे क्या जाए भाई आ तो देवराज भाई छे ने तो रिसाई ने घर छोड़ी ने जता रिया छे एनी वहे गया छे भेसनी भाभी अरे रिसाई ने तो बाईड़ी भागे रोया आ भाईड़ो भागे नहीं तो आज पहली बार हांबड़ू आते तारा जरी माथा नहीं मले ना तो भल भला भाईड़ा ने भागवू पड़े समझे ने ले हुई भागू मारे हवे मोरू थाई छे कोई घोड़ो लावो ए पर पाछो के दी आवी ए तारी हुआवण ने हवा में न थई गया पछी कोई घोड़ो लावो मुओ बोलता ही शर्मा तो नथी हाउ ग्याला वेलो छे हां दियो અને પાછા ધણી હુતા જ એકલો હાંઠીઓ થાકે सोनल भाभी पग पड़ा केदी पोगा छे आ जुगो हांडियो लई आव्यो छु आओ बे जणियो बेही जाओ એટલે ઝટ પોગી જાય એક તો હું ઊઠ ને પાછો હું કઈડે ચડ્યો છું આવો આવો અલા ભાઈ બે ઉમરા દિલાવર ખા દેવરાજ ને આવવાની મુદત નો આજે છેલ્લો દિવસ છે હજી સુધી કેમ ના આવે ખુદાવંત જવાન આપીને સુરત ખૂટલ ન થાય એની મને ખાતરી છે દેવરાજ આવશે જ હજુર મને શક છે કે નહીં આવે पंचाण जी से तेरे धरती पर धर्म के ईमान नहीं रहे हमें हरिला देवराज दो जामिन और दिलावर खान हजर से खुदावंद देवराज ना नाम पर जाम कुर्बान करी देश अने आवती काल ने एक बार नहीं होए तो आज ही उतार लो मारू मत भी खाई से प्राण Thank you.
ફોન કરો. કોણ છે તું? ન્યાય? આમાં પંચાણજી કોનું નામ છે? પંચાણજી? જાપના એને પૂછો કે આજ સુધીમાં કેટલી સ્ત્રીઓના અંગના છૂપા એંધાણેને જોયા છે. એક દેવરાજની ઘરવાળી સિવાય કોઈ પણ ઓરત આંગની નિશાની મેં જોઈ જ નથી. આ રાજ સિંહાસનના સોગંદ ખાઈને કહો કે આ સાચું છે? શાહી તખ્તના સોગંદ ખાઈને કહું છું કે આ સાચું છે. ઓળખી મને? કોણ છું હું? પાછળથી પસ્તાવો ના પડે. જાપના હું આજના પદ્મોના સોગંદ ખાઈને કહું છું, હું આ ભાઈને અણસારે ઓળખતો નથી. આ ભયા દરબારમાં હું ન્યાય માંગુ છું. જેના ઉજવા શિવ માથે આ નરાધમે કલક નો કાળો ડાગ લગાડ્યો, એક આશા ભરીના સોહાગ ચાંદના ને ઘૂસવા કોળ કપાટ કરી હોડમાં જેનું માથું જીતી ગયો છે. એની ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાણી હતી, તેની દુશાસન ઉભો દાગ કાઢતો હતો, ને પાંડવો માથું ઝુકાવીને બેઠા. પણ આજે દુશાસન નું માથું હું ઉતારી દઈશ. એ તલવાર સોનલ ને આપો. આજે જીત એક ઓરતની છે, એવી ઓરત કે જેની આંખોમાં સતીત્વ અને શૌર્યની જ્યોત જલે છે. હા બેટી, એ તલવાર ઉઠાવ. આજ ઓરતની ઇજ્જતની સલામતી એક ઓરતના હાથમાં છે. ઉતારી લેનું મસ્તક. મારું માથું ઉતારી લો, પણ મારા પતિને માફ કરો. નારીનો સુહાગ ચૂડલો નારીના હાથે ના નહીં. પંચાણ, આ ઓરતના કદમોની મિટ્ટી તારા માથે ચડાવ, તારા પાપ ધોવાઈ જશે. મને સેવા કરી દો બે. બેગમ સાહેબા, આ કસોટી પુરુષને પડકાર હતો. બેટી સોનલ, તે આજે સાબિત કરી બતાવ્યું કે ઓરતે મહેફિલની સળગતી મીણબત્તી નથી, પણ ધર્મ ને ઈમાનની સળગતી જ્યોત છે, જેનું અજવાળું ઇન્સાફના રાહને સદાય અજવાળતું રહેશે. બેટી સોનલ, તારા સુભાગની શાન અને શોહરત ખુદા આબાદ રાખે. અત્રીના એખાની મૂડી એટલે લાજની મલાજે. મારી લાજ રાખી એમ સૌની લાજ રાખજે ચોકમાયા. આજ તો ઘૂંઘટને આડઘો કરો. આ મુકરું જોવાના કોડ ને કાળજી સંગ્રહી રાખ્યા હતા. આજ આ મંગલ ઘડી આવી છે. મારા ને મારા પારખા પૂરા થયા.